નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે વિભાગીય દાખલા નંબર છ વિશે અભ્યાસ કરીએ એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે ચાલીસ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે ચાલીસ ટકા નાપાસ થાય છે તો વિદ્યાર્થી મિત્રો એટલે તમને સામાન્ય થોડું ચાલે માઇન્ડ કે ચાલીસ ટકા નાપાસ થાય તો સાહીઠ ટકા કેવા થાય છે પાસ થાય છે છ વિદ્યાર્થીઓના એક સમૂહમાંથી ઓછામાં ઓછા ચાર વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થાય એની સંભાવના શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણો સવાલ જે છે પાસ થાય તેની સંભાવનાને પી કહેતા તો ઉપર વિદ્યાર્થી મિત્રો પાસ થાય એની સંભાવના તમને આપી છે તો કે નહીં તો ચાલીસ ટકા વિદ્યાર્થીઓ ના પાસ થાય છે તેનો મતલબ એમ થાય નાપાસ થાય તેની સંભાવના તમને મળે બોલો તેની સંભાવના ચાલીસના છેદમાં સો બરાબર જીરો પોઈન્ટ ચાર એટલે આવું વાક્ય તમને ઉપર આપ્યું છે નાપાસ થાય એની સંભાવના જીરો પોઈન્ટ ચાર આપી છે આપણો સવાલ છે પાસ થાય એનો મતલબ એમ કે આપણને પી આપેલો નથી આ તો નાપાસ છે એટલે ક્યુ આપેલો છે વિદ્યાર્થી મિત્રો ક્યુ કેટલો થાય તો કે જીરો પોઈન્ટ ચાર તો વિદ્યાર્થીનો મિત્રો પી કેટલો થાય તો કે ઝીરો પોઈન્ટ છ તો હવે સવાલ છ વિદ્યાર્થીઓના એક સમૂહમાંથી ઓછામાં ઓછા ચાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના તો વિદ્યાર્થી મિત્રો એન બરાબર છ ખબર પડી ગઈ એક્સ એટલે ઓછામાં ઓછા ચાર એનો મતલબ થાય વિદ્યાર્થીઓ મિત્રો એક્સ બરાબર ચાર હોય તોય ચાલે પાંચ હોય તોય ચાલે અને છ હોય તોય ચાલે એક્સ બરાબર ચાર એક્સ બરાબર પાંચ એક્સ બરાબર છે ઓછામાં ઓછા ચાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય મતલબ એમ થાય ચાર વિદ્યાર્થીઓ પાસ થાય તો પણ ચાલે પાંચ પાસ થાય તો પણ ચાલે અને છ છ પાસ થાય તો પણ ચાલે તો હવે ત્રણ કિંમત મૂકવાની પોપ એક્સ બરાબર એન સીએક્સ ઇન્ટુ પીની એક્સ ઇન્ટુ ની એન માઇનસ એકવાર ચાર મૂકીએ

0.4. ઝીરો પોઈન્ટ ચારની બે એટલે ઝીરો પોઈન્ટ સોળ આ બધાનો ગુણાકાર કરશો ત્રણે ત્રણ સંખ્યાઓનો એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ એકત્રીસ દસ આ તો હજી ચાર વિદ્યાર્થીઓ પાસ થાયની સંભાવના મળી હવે વિદ્યાર્થી મિત્રો પાંચ મૂકીએ છમાંથી પાંચ પસંદ કરવાના ઝીરો પોઈન્ટ ની પાંચ ઘાત ઝીરો પોઈન્ટ ચારની એક ચાલો છ સી પાંચ એનો મતલબ થાય છ

ઝીરો પોઈન્ટ ની છ માંથી 6 બાદ કરો એટલે ઝીરો છ માંથી છ પસંદ કરવાના એટલે એક 0.6 પોઈન્ટ ની છ ગાત એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો ચારસો સડસઠ અને કોઈ પણ ની જીરો ગાત એટલે એક વિદ્યાર્થી મિત્રો આનો જવાબ હશે જીરો પોઈન્ટ ચારસો સડસઠ છેલ્લે લખવાનું તેથી છ વિદ્યાર્થીઓ ના એક સમૂહમાંથી ઓછામાં ઓછા ચાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના બરાબર આનો મતલબ થાય પી ઓફ એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ ચાર એટલે કે પી ઓફ ચાર વત્તા પી ઓફ પાંચ વત્તા પી ઓફ છ ચારની સંભાવના એકત્રીસ દસ પાંચની સંભાવના અઢાર છની સંભાવના ઝીરો ચારસો સડસઠ બધાનો સરવાળો છે ઝીરો પોઈન્ટ અહીંયા તમારો આ દાખલા નંબર છ પૂર્ણ થાય છે અસ્તુ